નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારી જાદવ રાકેશ યુટ્યુબ ચેનલ પર આજે ચાર એપ્રિલ બે હજાર ઓગણીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકન દેખાય છે તેને ટચ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં વિડીયોઝના અપડેટ તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ ચાર એપ્રિલ બે હજાર ઓગણીસના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ રોયલ એનફિલ્ડના સી ઇ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવ્યા છે વિનોદ કે અંસારીને રોયલ એન્ફિલ્ડની સ્થાપના ઓગણીસો એકમાં મુખ્ય મથક રેડિચ સ્થાપકો છેના આલ્બર્ટ એડી અને રોબર્ટ વોકર સ્મિથ પ્રશ્ન બે હાલમાં કઈ કાર કંપનીએ ભારતમાં બ્લુ લિંક કનેક્ટિવિટી લોન્ચ કરવાની જાહેરાત કરી તો તે કાર કંપની છે હ્યુન્ડાઈ હ્યુન્ડાઈની સ્થાપના ઓગણત્રીસ ડિસેમ્બર ઓગણીસો સડસઠ સ્થાપક છે તેના ચુંગ જુ યુંગ અને મુખ્ય મથક આવેલું છે સિઓલ સાઉથ કોરિયામાં પ્રશ્ન હાલમાં જ વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો તે ઉજવવામાં આવ્યો છે બે એપ્રિલના રોજ બે હજાર ઓગણીસનો નો વિષય હતો એસિસ્ટિવ ટેકનોલોજીસ એક્ટિવ પાર્ટિસિપેશન પ્રશ્ન ચાર કયા દેશની સામાન્ય ચૂંટણીઓમાં વિશ્વનું સૌથી વધારે ઓનલાઈન વોટિંગ થયું તો તે ચૂંટણીઓ થઈ હતી એસ્ટોનિયા દેશમાં એસ્ટોનિયામાં ચુમ્માળીસ ટકા લોકોએ ઓનલાઈન મતદાન કર્યું એસ્ટોનિયા પાટનગર ટેલિન રાષ્ટ્રપતિ કેસ્ત્રી કાલજુલેટ પ્રધાનમંત્રી જ્યુરી રાટસ અને ચલણ છે યુરો પ્રશ્ન પાંચ ભારતના કયા રાજ્યમાં ઝેર મળેલો ખોરાક ખાવાથી ત્રણ લુપ્તપ્રપ્રાય પ્રજાતિઓના લગભગ સાડત્રીસ ગીધોના મૃત્યુ થયા છે તો આ રાજ્ય છે આસામ કે જ્યાં સાડત્રીસ લુપ્તપ્રાય પ્રજાતિના ગીધો છે તેના મૃત્યુ થયા છે આસામ રાજધાની દિસપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત ને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન છ હાલમાં જ ભારત અને ચીલીની વચ્ચે કેટલી સમજૂતીઓના કરારો પર સહીઓ કરવામાં આવી તો ભારત અને ચીલી વચ્ચે ત્રણ કરારો કરવામાં આવ્યા છે જેની સમજૂતી પર સહી થઈ છે ચીલી પાટનગર સેન્ટિયાગો રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરા અને ચલણ છે પેસો ભારત પાટનગર નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ચલણ છે રૂપિયો પ્રશ્ન સાત કઈ બેંક યુપીઆઈના ઉપયોગ માટે ચાર્જ લેનારી પ્રથમ બેંક બની તો તે બેંક છે કોટક મહિન્દ્રા બેંક કોટક મહિન્દ્રા બેંકની સ્થાપના ફેબ્રુઆરી બે હજાર ત્રણમાં થઈ હતી તેનું મુખ્ય મથક મુંબઈમાં છે અને ચેરમેન છે ત્યારે પ્રકાશ આપટે અને કોટક મહિન્દ્રા બેંકના સી છે ઉદય કોટક પ્રશ્ન આઠ આઈસીસી દ્વારા જાહેર નવી યાદી મુજબ કયો દેશ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ રેન્કિંગમાં સતત ત્રણ વર્ષ સુધી પ્રથમ સ્થાને રહ્યું તો તે દેશ છે ભારત અને આ રેન્કિંગમાં સતત ત્રણ વર્ષ સુધી પ્રથમ સ્થાને રહેવાના કારણે ભારતની એક ગદા પણ આપવામાં આવી છે આઈસીસીનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીનું મુખ્ય મથક દુબઈ યુનાઇટેડ આરબ અમીરાતમાં છે અધ્યક્ષ શશાંક મનોહર અને સી છે મનુ સહની અને આઈસીસીની સ્થાપના થઈ હતી ઓગણીસો નવમાં પ્રશ્ન નવ હાલમાં જ બારમી એશિયન એરગન ચેમ્પિયનશીપમાં ભારતને કેટલા ચંદ્રકો મળ્યા છે તો ભારતને મળ્યા છે પચીસ ચંદ્રકો પચીસ ચંદ્રકોમાંથી સોળ ગોલ્ડ મેડલ છે પાંચ સિલ્વર મેડલ છે અને ચાર કાસ્ય મેડલ છે પ્રશ્ન દસ હાલમાં જ યોનેક્સ સનરાઈઝ ઇન્ડિયા ઓપન બે હજાર ઓગણીસનું સમાપન ક્યાં થયું તો તે સમાપન થયું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન અગિયાર હાલમાં જ કઈ કંપનીના પ્રમુખ રાજન આનંદને રાજીનામું આપ્યું તો તે હતા ગૂગલ ઇન્ડિયાના પ્રમુખ કે જેમણે રાજીનામું આપ્યું છે રાજન આનંદન બે હજાર દસ થી માઇક્રોસોફ્ટ ઇન્ડિયાથી ગૂગલમાં સામેલ થયા હતા જેમણે હાલમાં જ રાજીનામું આપ્યું છે પ્રશ્ન બાર હાલમાં જ આફવા હેઠળ કયા રાજ્યના ત્રણ જિલ્લાઓને સામેલ કરવામાં આવ્યા એટલે કે ત્યાં આફવા એક્ટ લગાડવામાં આવ્યો છે તો તે રાજ્ય છે અરુણાચલ પ્રદેશ કે તેના ત્રણ જિલ્લાઓને આ કાયદા હેઠળ સમાપ્ત કરવામાં આવ્યો છે અરુણાચલ પ્રદેશ રાજધાની ઈટાનગર મુખ્યમંત્રી પેમા ખાંડુ રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રા વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠક બે છે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ વીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાસી પ્રશ્ન તેર સે ઓર આપહુદરી નામની આત્મકથાની લેખિકાનું નામ શું છે જેનું હાલમાં જ અવસાન થયું તો તે લેખિકાનું નામ છે રમણિકા ગુપ્તા પ્રશ્ન ચૌદ હાલમાં જ કયા આંતરરાષ્ટ્રીય સંગઠને માઇન્ડ ધ ગેપ સ્ટેટ ઓફ એમ્પ્લોયમેન્ટ નામનો રિપોર્ટ જાહેર કર્યો તો તે સંગઠન છે ઓક્સફેમ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય શ્રમ બજારમાં ગુણવત્તાયુક્ત નોકરીમાં ઘટાડો અને મજૂરીના દરમાં અસમાનતા વધવી એ સામાન્ય બાબત છે પ્રશ્ન પંદર હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલા દેશોને આપવામાં આવનારી નાણાકીય સહાય બંધ કરવાની જાહેરાત કરી તો તે બંધ કરવાની જાહેરાત કરી છે અલ સારોડોર હોંડારૂસ અને ગ્વાટેમાલા ઉપરના ત્રણેય દેશોમાં જે સહાય આપવામાં આવે છે નાણાકીય તે બંધ કરવાની જાહેરાત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચલણ છે અમેરિકી ડોલર પ્રશ્ન સોળ સુપ્રીમ કોર્ટે કઈ હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે જેમાં કર્મચારીઓને તેની પૂર્ણ સેલેરીનો હિસાબ અને પેન્શન દેવાનો આદેશ કર્યો છે તો આ નિર્ણય છે કેરળ હાઈકોર્ટે આપ્યો હતો જેને સુપ્રીમ કોર્ટે પણ માન્ય ગણ્યો છે કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન રાષ્ટ્રપતિ પી સદાશિવમ વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન સત્તર સુપ્રીમ કોર્ટે કયા શહેરને રહેવાલાયક બનાવવા માટે પરિવાર નિયોજનની જેમ કાર માટે પણ હમ દો હમારે દો જેવી નીતિ લાગુ કરવાનું કહ્યું તો તે કહ્યું છે દિલ્હી માટે દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન અઢાર હાલમાં જ બહરીન ગ્રાન્ડ પિક્સ બે હજાર ઓગણીસ કોણે જીતી તો તે જીતી છે લુઈસ હેમિલ્ટને થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક કરો તમારા મિત્રો અને સ્વજનો સાથે આ વિડીયોઝને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરજો અને શાક બાજુમાં જે બે આઇકન છે તેને પણ ટચ કરજો અને આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપવામાં આવેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરીને પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો થેન્ક યુ વેરી મચ